ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। हरि ओम श्री कृष्ण परमात्मने नमः। महात्मा गांधी ना पहला सत्याग्रही अने गुफामय संत पुरुष श्री विनोबा जी ने 125मी जन्म शताब्दी आ वर्षे उजवाई रही छे। ए निमित्ते श्री विनोबा जी ने ऋणांजलि अर्पण करवाना एक आशय थी श्री विनोबा जी ए कहेला गीता प्रवचनों समाज समक्ष मुकवा चेष्टा करी रहेल छूं। आप सौना आशीर्वाद साथे आपणे आरंभ करिए। श्री विनोबाजी कहे छे, गीतानी माफक आ प्रवचनों पण प्रत्यक्ष कर्म क्षेत्र में प्रगट थया छे। 1932 साल में धुड़ियानी जेल में अनायासे घणा संत महंतो अने सेवकोनो मेळो जाम्यो हतो, तेमनी सेवा में आ प्रवचनों रजू थयेला। एथी स्वाभाविक रीते रोज रोजना व्यवहार में उपयोगी वातोनी चर्चा एमा आवे छे। जेमनो जीवन साथे संबंध न होय एवा कोई पण खाली विचारना वादो आमा पेठा नथी। मने पाको भरोसो छे के शुं गामडामां के शुं शहेरोमां सामान्य मजूरी करी जीवन गुजारनारा श्रमजीवीओने आमांथी मननुं समाधान अवश्य मळशे। એટલું જ નહીં, એમાંથી તેમને થાક ઉતારવાનું સાધન પણ મળી રહેશે। આ પ્રવચનોને બહાને ગીતાની સેવા કરવાની ખાસ તક ઈશ્વરે મને આપી એ તેની હું મોટી કૃપા ગણું છું। આ બધા પ્રવચનો લખી લેવાને સાને ગુરુજી જેવા સિદ્ધહસ્ત કાબેલ સત્પુરુષ મળ્યા એ પણ તેની કૃપા। હિન્દુસ્તાનભરમાં જ્યાં જ્યાં આ પ્રવચનો પહોંચ્યા છે તે બધે ઠેકાણે એમનાથી સૌ કોઈને હૃદય શુદ્ધિ અને જીવનના વ્યવહારમાં પલટો કરવાની પ્રેરણા મળી છે। મને એવી વાસના છે કે ઘેર ઘેર આ પ્રવચનોનું શ્રવણ પઠન અને મનન થાઓ। આમાં મારું કંઈ નથી, હું તો તુકારામના શબ્દો કહું છું, શીખવીને બોલ કર્યું કૌતુક નવલ, શીખવીને બોલ કર્યું કૌતુક નવલ, રીઝવ્યો પોતાને બાપ મારા વિઠ્ઠલે, રીઝવ્યો પોતાને બાપ મારા વિઠ્ઠલે। શ્રી વિનોબા જય જગત સાથે પહેલા અધ્યાયનું પઠન શરૂ કરીએ। गीता प्रवचनों यज्ञ प्रकाशन वडोदरा नु प्रकाशित 62मु पुनः मुद्रण जून 2018 माथी आ दौर चालशे। अध्याय पहलो प्रास्ताविक आख्यायिका अर्जुन नो विषाद। प्रिय बंधुओं, आज थी हूँ श्रीमद भगवद गीता विषय वातो करवानो छु। ગીતાનો અને મારો સંબંધ તર્કની પહેલી પારનો છે। મારું શરીર માના દૂધથી પોષાયું છે, પણ તેથી એ વધુ મારા હૃદય અને બુદ્ધિનું પોષણ ગીતાના દૂધથી થયું છે। અંતરની ઊંડી મમતાનો સંબંધ હોય છે ત્યાં તર્કને જગ્યા રહેતી નથી। તર્કને છોડી શ્રદ્ધા અને પ્રયોગની બે પાંખોથી ગીતાના આકાશમાં મારાથી જવાય તેટલું ઊંચે હું ઉડું છું। ઘણું ખરું હું ગીતાના વાતાવરણમાં હોઉં છું। ગીતા એટલે મારું પ્રાણતત્વ। બીજા કોઈની સાથે ગીતા વિશે હું કોઈક વાર વાતો કરું છું
ત્યારે ગીતાના સમુદ્રના તરંગો પર તરતો હોઉં છું અને એકલો હોઉં છું ત્યારે એ અમૃતના સાગરમાં ઊંડે ડૂબકી મારીને બેસી જાઉં છું। આવી આ ગીતા માતાનું ચરિત્ર દર રવિવારે મારે કહેવું એવું નક્કી થયું છે। ગીતાની ગોઠવણ મહાભારતમાં કરવામાં આવી છે। આખાએ મહાભારત પર પ્રકાશ ફેલાવતા ઊંચા દીવાની માફક ગીતા તેની વચ્ચોવચ ઊભી છે। એક બાજુ મહાભારતના 6 અને બીજી બાજુ 12 પર્વ એ મધ્ય ભાગે અને એવી જ રીતે એક તરફ 7 અક્ષૌહિણી અને બીજી તરફ 11 અક્ષૌહિણી સેનાની વચ્ચે એમ પણ મધ્ય ભાગે રહીને ગીતાનો ઉપદેશ થયેલો છે। મહાભારત અને રામાયણ આપણા રાષ્ટ્રીય ગ્રંથો છે। એમાંની વ્યક્તિઓ આપણા જીવન સાથે એકરૂપ થયેલી છે। રામ, સીતા, ધર્મરાજ, દ્રૌપદી, ભીષ્મ, હનુમાન વગેરેના ચરિત્રોએ મંત્રની જેમ આખા એ ભારતીય જીવનને હજારો વર્ષોથી વશ કરેલું છે। દુનિયાના બીજા મહાકાવ્યોમાંના પાત્રો આવી રીતે લોકજીવનમાં ભળી ગયેલા જોવા મળતા નથી। આ રીતે જોઈએ તો મહાભારત વ્યાપક સમાજ શાસ્ત્ર છે। 1,00,000 શ્લોકો રચીને વ્યાસે અસંખ્ય ચિત્રો, ચરિત્રો અને ચારિત્રો ઘણી કાબેલિયતથી આબેહૂબ દોર્યા છે। તદ્દન નિર્દોષ એક પરમેશ્વર વગર કોઈ નથી અને તેવી જ રીતે આ જગતમાં કેવળ દોષોથી ભરેલું એવું પણ કંઈ નથી એ વાત મહાભારતે ચોખ્ખે ચોખ્ખી કહી છે। એમાં ભીષ્મ અને યુધિષ્ઠિર જેવાના દોષો બતાવેલા છે અને તેથી ઉલટું કર્ણ ને દુર્યોધન વગેરેના ગુણો પણ પ્રગટ કરી બતાવ્યા છે। માનવીનું જીવન ધોળા ને કાળા તાણાવાળાનો બનેલો તાકો છે એ વાત મહાભારત કહે છે। વિશ્વમાંના વિરાટ સંસારનું છાયા પ્રકાશમય ચિત્ર ભગવાન વ્યાસ તેનાથી લેપાયા વગર અળગા રહીને બતાવે છે। વ્યાસની આ અત્યંત અલિપ્ત તેમજ ઉદ્દાત ગૂંથણીની કુશળતાને લીધે મહાભારતનો ગ્રંથ સોનાની એક ઘણી મોટી ખાણ બન્યો છે। અલબત્ત એ ઘણી ખોટી પણ છે। જેને જોઈએ તેમાંથી શોધન કરીને ભરપેટે સોનું લૂંટી પણ શકે છે। આવું મોટું મહાભારત વ્યાસે લખ્યું તો ખરું, પણ તેમને પોતાને પોતાનું એવું ખાસ કંઈ કહેવાનું હતું કે નહીં? પોતાનો વિશિષ્ટ સંદેશ તેમણે ક્યાંય આપ્યો છે ખરો? મહાભારતમાં કયે ઠેકાણે વ્યાસ સમાધિમાં તન્મય થયા છે? અનેક જાતના તત્વજ્ઞાનના અને તરે તરેના ઉપદેશના વનના વન ઠેક ઠેકાણે મહાભારતમાં ફેલાયેલા છે, પણ એ બધા તત્વજ્ઞાનનું, એ બધા ઉપદેશો અને એકંદરે આખા ગ્રંથનું સારભૂત રહસ્ય તેમણે કોઈ ઠેકાણે રજૂ કર્યું છે કે નથી કર્યું? હા, કર્યું છે। સમગ્ર મહાભારતનું નવનીત વ્યાસે ભગવદ્ ગીતામાં આપ્યું છે। ગીતા વ્યાસની મુખ્ય શીખ અને તેમના મનનનો પૂરેપૂરો નિચોડ છે। એના આધારથી મુનિઓમાં હું છું વ્યાસ એ વિભૂતિ સાર્થક સાબિત કરવાની છે। પ્રાચીન કાળથી ગીતાને ઉપનિષદની પદવી મળેલી છે। ગીતા ઉપનિષદોનું ઉપનિષદ છે, કેમ કે બધા ઉપનિષદોનું દોહન કરીને આ ગીતારૂપી દૂધ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી જગતને પાયું છે। જીવનના વિકાસને માટે જરૂરી એવો લગભગ એકે એક વિચાર ગીતામાં સમાયેલો છે। એથી જ ગીતા ધર્મ જ્ઞાનનો કોષ છે એમ અનુભવી પુરુષોએ યથાર્થ કહ્યું છે। ગીતા નાનો સરખો તો હિન્દુ ધર્મનો મુખ્ય ગ્રંથ છે। ગીતા શ્રી કૃષ્ણે કહી છે એ બિના સૌ જાણે છે। આ મહાન ઉપદેશ સાંભળનારો અર્જુન એ બોધ સાથે એવો સમરસ થયો કે તેને પણ કૃષ્ણ સંજ્ઞા મળી।
ઈશ્વર અને તેના ભક્તના હૃદયનું રહસ્ય પ્રગટ કરતા કરતા વ્યાસદેવ પીગળીને એટલા સમરસ થઈ ગયા કે તેમને લોકો કૃષ્ણ નામથી ઓળખવા લાગ્યા. કહેનારો કૃષ્ણ, સાંભળનારો કૃષ્ણ અને રચનારો પણ કૃષ્ણ, એવું એ ત્રણેયમાં જાણે કે અદ્વૈત પેદા થઈ ગયું. ત્રણેયની જાણે એક ચિત્ત બની સમાધિ લાગી. ગીતાનો અભ્યાસ કરનારે એવી જ એકાગ્રતા રાખવાની છે. કેટલાક લોકોને એવું લાગે છે કે ગીતાનો આરંભ બીજા અધ્યાયથી ગણવો જોઈએ, તો પછી બીજા અધ્યાયના 11મા શ્લોકથી ઉપદેશની સિદ્ધિ શરૂઆત થાય છે, ત્યાંથી જ આરંભ સમજવામાં શું વાંધો? એક જણે તો મને એટલે સુધી કહેલું, અક્ષરોમાં આકારને ખુદ ભગવાને પોતે ઈશ્વરી વિભૂતિ ગણાવી છે. અશોષ્ચા નન્વશોષ્ચસ્ત્વમ ના આરંભમાં અનાયાસે જ આકાર આવ્યો છે, એટલે ત્યાંથી જ આરંભ ગણવો સારો. આ શબ્દ ચમત્કારને બાજુએ રાખીએ તો પણ એ આરંભ ઘણી રીતે યોગ્ય છે, એમાં શંકા નથી. આમ છતાં તેની આગળના પ્રાસ્તાવિક ભાગનું એ મહત્વ છે. અર્જુન કઈ ભૂમિકા પર છે, કઈ વાત કહેવાની એકંદરે ગીતાની પ્રવૃત્તિ છે, એ બધું આ પ્રાસ્તાવિક કથા ભાગ વગર બરાબર ધ્યાનમાં આવે એવું નથી. અર્જુનની નામ્રતાએ દૂર કરી તેને યુદ્ધમાં પ્રવૃત્ત કરવાને સારું ગીતાનો ઉપદેશ કરવામાં આવ્યો છે એવું કેટલાક લોકોનું કહેવું છે. તેમના અભિપ્રાય મુજબ ગીતામાં કર્મયોગનો ઉપદેશ છે એટલું જ નહીં, તેમાં યુદ્ધયુગનો પુગનો પણ ઉપદેશ છે. આ યુદ્ધયોગનો ઉપદેશ કેવી રીતે, તો થોડો વિચાર કરવાથી આ વાતમાં રહેલી ભૂલ દેખાશે. 18 અક્ષોહિણી સેના લડવાને તૈયાર ઊભી હતી, તો શું આપણે એમ કહીશું કે આખી આખી ગીતા સંભળાવીને શ્રી કૃષ્ણે અર્જુનને તે સેનાની લાયકાતનો બનાવ્યો? અર્જુન ગભરાઈ ગયો હતો, તે સેનાને ગભરાટ થયો નહોતો, એટલે શું તે સેનાની લાયકાત અર્જુન કરતા વધારે હતી? આવો તો વિચાર સરખો થાય એમ નથી. અર્જુન બિકણ હતો, તેથી લડાઈથી મોઢું ફેરવીને ઊભો રહ્યો હતો એવું પણ નથી. સેંકડો લડાયો ખેલી ચૂકેલો તે મહાવીર હતો. ઉત્તર ગો ગ્રહણ એટલે કે વિરાટની ગાયો છોડાવવાને પ્રસંગે તેણે એકલે હાથે ભીષ્મ, દ્રોણ અને કર્ણને હરાવી તેમનું બળ હરી લીધું હતું. હંમેશ વિજય મેળવનારની અને બધા નરમાં એક જ સાચા નર તરીકેની તેની ખ્યાતિ હતી. તેના રોમે રોમમાં વીરવૃત્તિ ભરેલી હતી. અર્જુનને ચીડવવા માટે તેને નામર્દાયનો ટોણો તો કૃષ્ણે પણ મારી જોયો હતો. એ બાણ જોકે ફોગટ ગયું, ને પછી જુદા જ મુદ્દાઓ પર જ્ઞાન વિજ્ઞાનના કેટલાય ભાષણો આપવા પડ્યા, તેથી નામર્દાય કાઢવા જેવું સરળ તાત્પર્ય ગીતાનું નથી, એ વાત તો ચોખ્ખી છે. બીજા કેટલાક કહે છે કે અર્જુનની અહિંસા વૃત્તિ દૂર કરી તેને યુદ્ધમાં પ્રવૃત્ત કરવાને સારું ગીતાનો ઉપદેશ કરવામાં આવ્યો છે. મારી સમજ પ્રમાણે આમ કહેવું પણ બરાબર નથી. એ કેવી રીતે તે જોવાને આપણે અર્જુનની ભૂમિકા ઝીણવટથી તપાસવી પડશે. એ માટે પહેલો અધ્યાય અને બીજાની શરૂઆતનો ભાગ ઘણો કામ લાગશે. અર્જુન રણ મેદાન પર લડવાનો પાક્કો નિશ્ચય કરી કર્તવ્યની ભાવનાથી ઊભો રહ્યો હતો. ક્ષાત્રવૃત્તિ તેના સ્વભાવમાં હતી. યુદ્ધમાંથી ઉગરી જવાની પૂરેપૂરી કોશિશ કરવા છતાં તે ટાળી શકાયું નહોતું. સમજૂતીને માટે કૌરવો પાસે ઓછામાં ઓછી માગણી અને શ્રી કૃષ્ણ જેવાની મધ્યસ્થી બંને ફોગટ ગયા હતા. આ સંજોગોમાં દેશ દેશના રાજાઓને એકઠા કરી
અને કૃષ્ણ પાસે પોતાનું સારથીપણું કરવાનું સ્વીકાર આવી તે રણ મેદાન પર ઊભો છે અને વીરવૃત્તિના ઉત્સાહથી કૃષ્ણને કહે છે, કોણ કોણ મારી સાથે લડવાને એકઠા મળ્યા છે તે બધાના મોઢા એકવાર હું જોઈ લઉં, તેટલા માટે બંને સેનાની વચ્ચોવચ્ચ મારો રથ લઈ જઈ ઊભો રાખો. કૃષ્ણ તેના કહેવા મુજબ કરે છે અને અર્જુન ચારે કોર નજર ફેરવે છે ત્યારે તેને શું દેખાય છે? બંને બાજુ પર પોતાના સ્વજનોનો, સગાવહાલાનો પ્રચંડ જમાવ ઊભો છે. બાપને બેટા, દાદાને પોતરા એમ આપ્ત સંબંધની પાંચ પાંચ પેઢી મારવાનો ને મરવાનો છેવટનો નિશ્ચય કરી એકઠી મળી છે એવું અર્જુને જોયું. આ વાતનો ખ્યાલ પહેલાં તેને નહીં આવ્યો હોય એવું નથી, પણ સ્થિતિ પ્રત્યક્ષ નજરે પડે છે ત્યારે તેની અસર જુદી જ થાય છે. એ આખો સગાવાલાનો સમૂહ જોતા વેત તેનું દિલ ઢોળાવા માંડે છે. તેને બહુ ખરાબ લાગે છે. અત્યાર સુધીમાં અનેક લડાઈઓમાં તેણે અનેક વીરોનો સંહાર કર્યો હતો ત્યારે કોઈ વખતે તેને ખરાબ લાગ્યું નહોતું. તેનું ગાંડિવ તેના હાથમાંથી સરી પડ્યું નહોતું. તેના શરીરમાં કંપારી આવી નહોતી અને તેની આંખ ભીની થઈ નહોતી. તો પછી આ વખતે જ આમ કેમ? તેનામાં શું અશોકની માફક અહિંસા વૃત્તિનો ઉદય થયો હતો? ના, આ બધી સ્વજન આસક્તિ હતી. એ ઘડીએ પણ સામે ગુરુ ભાઈઓ ને સગાવાલા ન હોત તો તેણે રમતમાં દડો ઉછાળે એમ શત્રુઓના માથા ઉડાવ્યા હોત. પણ આસક્તિથી જન્મેલો મોહ તેની કર્તવ્ય નિષ્ઠાને ગળી ગયો હતો અને પછી તેને તત્વજ્ઞાન યાદ આવ્યું. કર્તવ્યનિષ્ઠ માણસ મોહમાં પડે તો એ ખુલ્લે ખુલ્લી કર્તવ્ય ચ્યુતી તેનાથી સહન થઈ શકતી નથી. તે પોતાની કર્તવ્ય ચ્યુતીને એકાદ સારા વિચારનો વાંઘો ઉઢાડે છે. અર્જુનનું પણ અહીં એવું જ થયું છે. યુદ્ધ મૂળમાં જ પાપ છે એવા ઉછીના લીધેલા વિચારનું તે હવે પ્રતિપાદન કરવા લાગ્યો. યુદ્ધથી કુળનો ક્ષય થશે, ધર્મનો લોપ થશે, સ્વૈર આચાર બેફામ બનશે, વ્યભિચારવાદ ફેલાશે, દુકાળ આવી પડશે, સમાજ પર આફરતો ઉતરશે, એવા એવા કેટલાય મુદ્દા તે ખુદ શ્રી કૃષ્ણને સમજાવવા બેસી ગયો. મને અહીં એક ન્યાયાધીશની વાત યાદ આવે છે. એક ન્યાયાધીશ હતો. સેંકડો ગુનેગારોને તેણે ફાંસીની સજા કરી હતી, પણ એક દિવસ તેના પોતાના દીકરાને ખૂની તરીકે તેની સામે ખડો કરવામાં આવ્યો. દીકરા પર મુકાયેલો ખૂનનો આરોપ સાબિત થયો ને તેને ફાંસીની સજા કરવાનું એ ન્યાયાધીશની માથે આવી પડ્યું. પણ તેમ કરતાં તે ન્યાયાધીશ અચકાયો, એટલે તેણે બુદ્ધિવાદ ભરી વાતો કરવા માંડી. ફાંસીની સજા તો અમાનવીય છે, એવી સજા કરવાનું માણસને શોભતું નથી. માણસના સુધરવાની આશા એને લીધે રહેતી નથી. ખૂન કરનારે લાગણીના આવેશમાં આવી ખૂન કર્યું, પણ તેનું જનૂન ઉતરી ગયા પછી પણ ગંભીરતાથી તે માણસને ફાંસીએ લટકાવીને મારવાનું કામ સમાજની માણસાઈને નીચું જોડાવનારું તેમજ ડાઘ લગાડનારું છે. આ અને આવા મુદ્દા ન્યાયાધીશે રજૂ કરવા માંડ્યા. પોતાનો છોકરો સામે આવ્યો ન હોત તો મરતા સુધી ન્યાયાધીશ સાહેબ ખાસ્સા ફાંસીની સજાઓ ફટકારતા રહ્યા હોત. દીકરા પરના મમત્વને લીધે ન્યાયાધીશ આ પ્રમાણે બોલવા લાગ્યા હતા. તેમનું એ બોલવું અંતરનું નહોતું, તે આસક્તિજન્ય હતું. આ મારો દીકરો છે એવા મમત્વમાંથી જન્મેલું એ કથન હતું.
અર્જુનની ગતિ એ ન્યાયાધીશ જેવી થયેલી. તેણે રજૂ કરેલા મુદ્દા ખોટા કે ભૂલ ભરેલા નહોતા. ગયા મહાયુદ્ધના આવા અચૂક પરિણામ દુનિયાએ જોયા છે. પણ વિચારવા જેવી વાત એટલી છે કે અર્જુનની એ ફિલસૂફી નહોતી, એ તેનો કોરો પ્રજ્ઞાવાદ હતો. શ્રી કૃષ્ણને એની બરાબર ખબર હતી, તેથી એ મુદ્દો જરાય ધ્યાનમાં ન લેતા તેમણે સીધો મોહનાશ માટેનો ઈલાજ કર્યો. અર્જુન ખરેખર અહિંસાવાદી બન્યો હોત તો બીજા આડ જ્ઞાન વિજ્ઞાન ગમે તેણે ગમે તેટલા સમજાવ્યા હોત તો એ મૂળ મુદ્દાનો જવાબ મળ્યા વગર તેને સમાધાન થયું ન હોત. પણ આખી વાતમાં ક્યાંય એ મુદ્દાનો જવાબ નથી, અને છતાં અર્જુનને સમાધાન થયેલું છે. આ બધી વાતનો સાર એટલો કે અર્જુનની લાગણી અહિંસા વૃત્તિની નહોતી, તે યુદ્ધ પ્રવૃત્ત જ હતો. તેની દૃષ્ટિએ યુદ્ધ તેનું સ્વભાવ પ્રાપ્ત અને અપરિહાર્ય ઠરેલું કર્તવ્ય હતું. મોહમાં ફસાઈને એ કર્તવ્ય તે હવે ટાળવા માગતો હતો, અને ગીતાનો મુખ્ય હુમલો આ મોહ પર છે. અર્જુન એકલી અહિંસાની જ નહીં, સંન્યાસની ભાષા પણ બોલવા માંડ્યો હતો. આ લોહીથી ખરડાયેલા ક્ષત્ર ધર્મ કરતા સંન્યાસ સારો એવું અર્જુન કહે છે. પણ એ અર્જુનનો સ્વધર્મ હતો કે તેની વૃત્તિ એવી હતી ખરી? સંન્યાસીનો વેશ અર્જુન સહેજે લઈ શક્યો હોત, પણ સંન્યાસીની વૃત્તિ તે કેવી રીતે ને ક્યાંથી લાવે? સંન્યાસનું નામ લઈ તે વનમાં ગયો હોત તો ત્યાં તેણે હરણા મારવા માંડ્યા હોત. તેથી ભગવાને સાફ કહ્યું, અરે અર્જુન, લડાઈ કરવાની ના પાડે છે એ તારો કેવળ ભ્રમ છે. આજ સુધીમાં તારો જે સ્વભાવ ઘડાયો છે તે તને લડાઈમાં ખેંચ્યા વગર રહેવાનો. અર્જુનને સ્વધર્મ વિગુણ એટલે કે ફિક્કો લાગે છે, પણ સ્વધર્મ ગમે તેટલો વિગુણ હોય તો એ તેમાં જ રહીને માણસે પોતાનો વિકાસ સાધવો જોઈએ, કેમ કે સ્વધર્મમાં રહીને જ વિકાસ થઈ શકે છે. એમાં અભિમાનનો સવાલ નથી, વિકાસનું એ સૂત્ર છે. સ્વધર્મ મોટો છે માટે સ્વીકારવાનો હોતો નથી, અને નાનો હોય માટે ફેંકી દેવાનો હોતો નથી. હકીકતમાં તે મોટોય નથી હોતો ને નાનોય નથી હોતો, તે મારા માપનો લાયકનો હોય છે. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ એ ગીતાવચનમાંના ધર્મ શબ્દનો અર્થ હિન્દુ ધર્મ, મુસલમાન ધર્મ, ખ્રિસ્તી ધર્મ એ બધામાં વપરાતા ધર્મ શબ્દના અર્થ જેવો નથી. દરેક વ્યક્તિનો ધર્મ અલગ અલગ હોય છે. અહીં મારી સામે બેઠેલા આ તમારા 200 લોકોના 200 ધર્મો છે. મારો ધર્મ પણ 10 વર્ષ પહેલાં હતો તે આજે નથી, અને આજનો 10 વર્ષ પછી રહેવાનો નથી. ચિંતનથી અને અનુભવથી વૃત્તિ પલટાતી જાય છે, તેમ તેમ પહેલાંનો ધર્મ ખરતો જાય છે અને નવો આવી મળે છે. મમત કે જબરજસ્તીથી એમાં કંઈ કરવા પણ હોતું નથી. બીજાનો ધર્મ સારામાં સારો લાગે તોય તે સ્વીકારવામાં મારું કલ્યાણ નથી. સૂરજનું અજવાળું મને ગમે છે, એ પ્રકાશથી પોસાઈને હું વધુ છું. સૂર્ય મારે સારું વંદના કરવા યોગ્ય પણ ખરો, પણ એટલા ખાતર મારું પૃથ્વી પરનું રહેવાનું છોડી હું સૂર્ય પાસે જવા નીકળું તો બળીને ખાક થઈ જાઉં. એથી ઉલટું પૃથ્વી પર રહેવાનું વિગુણ લાગે, ફિક્કું લાગે. સૂર્યની આગળ પૃથ્વી ભલે તદ્દન તુચ્છ હોય, તે પોતાના તેજથી ભલે ન પ્રકાશતી હોય, તો પણ સૂર્યનું તેજ સહન કરવાની શક્તિ કે તેવું સામર્થ્ય મારામાં ન હોય ત્યાં સુધી સૂરજથી આગે પૃથ્વી પર રહીને જ મારે મારો વિકાસ સાધવો જોઈએ. માછલીને કોઈ કહે
કે પાણી કરતાં દૂધ કિંમતી છે, દૂધમાં જઈને રહે તો માછલી એ વાત કબૂલ રાખશે ખરી? માછલી પાણીમાં સલામત રહેશે ને દૂધમાં તો મરી જ જશે. બીજાનો ધર્મ સહેલો લાગે તો પણ તેને સ્વીકારવાનો ન હોય. ઘણીવાર તો સહેલાપણાનો ખાલી ભાસ હોય છે. સંસારમાં સ્ત્રી બાળકોનું જતન બરાબર થઈ શકતું ન હોય, તેથી થાકી કે કંટાળીને કોઈ ગૃહસ્થ સંન્યાસ લે તો તે ઢોંગ થાય અને અઘરું પણ પડે. તક મળતા વેત તેની વાસનાઓ જોર કર્યા વગર નહીં રહે. સંસારનો ભાર ખેંચાતો નથી, માટે ચાલ જીવ વનમાં જઈને રહું એવું વિચારી વનમાં જઈને રહેનારો સંસારી પહેલાં ત્યાં જઈને નાની સરખી ઝૂંપડી ઊભી કરશે, પછી તેના બચાવને માટે તેની ફરતે વાડ કર્યા વગર રહેશે નહીં. એમ કરતાં કરતાં ત્યાં તેને સવાયો સંસાર ઊભો કરવાનો વારો આવ્યા વગર પણ નહીં રહે. વૈરાગ્ય વૃત્તિ હોય તો સંન્યાસમાં અઘરું શું છે? સંન્યાસ સહેલો છે એમ બતાવનારા સ્મૃતિ વચનો પણ ક્યાં નથી. પણ અસલ મુદ્દો વૃત્તિનો છે. જેની જેવી સાચી વૃત્તિ હશે તે મુજબ તેનો ધર્મ રહેશે. શ્રેષ્ઠ કે કનિષ્ઠ, સહેલો કે અઘરો, એ સવાલ જ નથી. સાચો વિકાસ થવો જોઈએ, સાચી પરિણતિ જોઈએ. પણ કોઈ કોઈ ભાવિક સવાલ કરે છે, યુદ્ધ કરવાના ધર્મ કરતાં સંન્યાસ કોઈ પણ સંજોગોમાં વધારે ચડિયાતો હોય તો ભગવાને અર્જુનને સાચો સંન્યાસી શા માટે નહીં બનાવ્યો હોય? ભગવાનથી શું એ બને એવું નહોતું? તેમનાથી ન બની શકે એવું તો કશું નહોતું. પણ પછી તેમાં અર્જુનનો પુરુષાર્થ ક્યાં રહ્યો? પરમેશ્વર બધી જાતની છૂટ આપનારો છે. મહેનત જેણે તેણે જાતે જ કરવી પડે છે, તેમાં જ ખરી મીઠાશ છે. નાના છોકરાને જાતે ચિત્ર કાઢવામાં મોજ પડે છે. તેમનો હાથ પકડી કોઈ ચિત્ર કરાવે એ એને ગમતું નથી. શિક્ષક છોકરાઓને ઝપાટા બંધ એક પછી એક દાખલા કરી આપે તો છોકરાઓની બુદ્ધિ વધે ખરી? મા બાપે ગુરુએ સૂચના કરવાની છે. પરમેશ્વર અંદરથી સૂચના આપ્યા કરે છે. એથી વધારે બીજું કંઈ તે કરતો નથી. કુંભારની માફક ઈશ્વર ઠોકીને કે ટીપીને અથવા થાપીને હરેકનું માટલું ઘડે તેમાં સાર શો? અને આપણે કંઈ માટીના માટલા નથી, આપણે તો ચિન્મય છીએ. સ્વધર્મની આડે આવનારો જે મોહ છે તેના નિવારણને માટે ગીતાનો જન્મ છે. એ બિના આ બધા વિવેચન પરથી તમારા સૌના ખ્યાલમાં આવી હશે, અર્જુન ધર્મ સમૂઢ થયો હતો. સ્વધર્મની બાબતમાં તે મોહમાં ફસાયો હતો. શ્રી કૃષ્ણે આપેલા પહેલા ઠપકા પછી આ વાત અર્જુન જાતે કબૂલ કરે છે. એ મોહ, એ આસક્તિ, એ મમત્વ દૂર કરવા એ જ ગીતાનું મુખ્ય કામ છે. આખી ગીતા સંભળાવી રહ્યા પછી ભગવાન પૂછે છે, અર્જુન મોહ ગયો? અર્જુને જવાબ આપ્યો, ભગવાન મોહ મરી ગયો અને સ્વધર્મનું ભાન થયું. આમ ગીતાનો ઉપક્રમ અને ઉપસંહાર બંનેનો મેળ બેસાડીને જોતાં મોહ નિરાકરણ એ જ ગીતાનું ફળ દેખાય છે. એકલી ગીતાનો નહીં પણ ખુદ મહાભારતનો પણ એ જ ઉદ્દેશ છે. વ્યાસે છેક મહાભારતના આરંભમાં કહ્યું છે કે લોકોના હૃદય પર છવાયેલા મોહના પડદાને હટાવવાને હું આ ઇતિહાસ પ્રદીપ ચેતાવું છું. હવે પછીની આખી ગીતા સમજવામાં અર્જુનની આ ભૂમિકા આપણને ઉપયોગી થઈ તે સારું, આપણે તેનો આભાર માનીશું. એ સિવાય બીજો પણ તેનો એક ઉપકાર છે. અર્જુનની આ ભૂમિકામાં તેના મનની અત્યંત રૂજુતા ચોખ્ખી દેખાય છે. અર્જુન શબ્દોનો અર્થ રૂજુ એટલે કે સરળ સ્વભાવનો એવો થાય છે.
તેના મનમાં જે કંઈ વિચાર અથવા વિકાર ઉઠ્યા તે બધા તેણે નિખાલસપણે કૃષ્ણની આગળ રજૂ કર્યા. પોતાના ચિત્તમાં તેણે કશું રહેવા ન દીધું અને છેવટે તે શ્રી કૃષ્ણને શરણે ગયો. હકીકતમાં તે આગળથી કૃષ્ણ શરણ તો હતો જ. શ્રી કૃષ્ણને પોતાના સારથી પદે સ્થાપી પોતાના રથના ઘોડાની લગામ તેના હાથમાં સોંપી તે જ વખતે તેણે પોતાની મનોવૃત્તિની લગામ પણ તેના હાથમાં સોંપવાની તૈયારી રાખી હતી. ચાલો આપણે પણ એમ જ કરીએ. અર્જુન આગળ તો કૃષ્ણ હતા, પણ આપણને શ્રી કૃષ્ણ ક્યાંથી મળશે? ના, આપણે એમ ન કહીએ. કૃષ્ણ એટલે એ નામવાળી કોઈક એક વ્યક્તિ છે એવી ઐતિહાસિક ઉર્ફે બ્રાહ્મક સમજમાં આપણે ન ફસાઈએ. અંતર્યામી સ્વરૂપે કૃષ્ણ આપણા દરેકના હૃદયમાં વિરાજમાન છે. આપણી પાસેમાં પાસે કૃષ્ણ જ છે. આપણા દિલમાંનો બધો મેલ આપણે તેની આગળ ખુલ્લો કરીએ ને તેને કહીએ, હે ઈશ્વર, હું તારે શરણે છું. તું મારો અનન્ય ગુરુ છે. મને ગમે તે એક રસ્તો બતાવ. તું બતાવશે તે જ રસ્તે હું જઈશ. આપણે આમ કરીશું તો પાર્થ સારથી આપણું પણ સારથીપણું કર્યા વગર રહેવાનું નથી. ખુદ પોતાના શ્રીમુખે તે આપણને ગીતા સંભળાવશે અને વિજય લાભ અપાવશે. પ્રવચન આપ્યા તારીખ 21 ફેબ્રુઆરી 1932 રવિવાર. જય જગત હરિ ઓમ. તો કિસકા સહારા.